પર્વ આજે માતા ધર્મસભા ત્રણ શાસ્ત્રપાઠો દ્વારા નવું જીવન અનંત જીવન પુનરૂત્થાન એ સત્ય પ્રતિપાદિત કરે છે આજે ત્રીજા શાસ્ત્ર પાઠથી માતા ધર્મસભા એ સત્ય ભક્તના અંતરમાં ઉતારવા શરૂઆત કરે છે આજનો ત્રીજો શાસ્ત્રપાઠ યોહાનકૃત શુભ સંદેશમાંથી લેવામાં આવ્યો છે સમય ચોકસાઈપૂર્વક પૂર્વક જણાવ્યો છે અઠવાડિયાનો પહેલો દિવસ વહેલી સવારમાં હજી અંધારું હતું સ્થળ નક્કી જણાવવામાં આવ્યું છે ઈસુની ખબર સમય અને સ્થળ મળે એનો અર્થ કે માનવ ઇતિહાસમાં પ્રવેશ કરે ઈસુના સમયમાં યહૂદી ધર્મમાં શબને દાટવા માટે જમીનમાં કબર ખોદવામાં આવતી નહોતી ખડકમાં કબર કોરવામાં આવતી હતી અને પછી એ મુખને મોટી શીલા ગબડાવીને બંધ કરી દેવામાં આવતું હતું હવે જો એ કબરને ફરીથી મુલાકાતે જઈએ અને ખુલ્લી જોવા મળે તો એમ મનાય કે અંદર રાખવામાં આવેલું શબ ચોરાઈ ગયું છે આ ઇતિહાસ છે અને આ ઇતિહાસનો ભોગ બને છે એ એ સવારમાં કોઈ પણ કારણસર આવેલા મગદલા ગામના બેન મરિયમ એમણે શુક્રવારે સૂર્ય ડૂબ્યો એ પહેલાં જોયું હતું યહૂદી વિધિ અનુસાર એ કબર ઉપર શીલા ગોઠવવામાં આવી હતી દફનવિધિ સંપન્ન થઈ હતી એ આવ્યા ત્યારે એમની અપેક્ષા હતી બંધ કબર જોવાની અપેક્ષા મુજબ જોવા ના મળ્યું એટલે એમણે તારણ કાઢ્યું શબ ચોરાઈ ગયું એટલે હવે બે પુરુષ પાત્રનો એમાં ઉમેરો થાય છે એકનું નામ આપવામાં આવ્યું છે પિતર પણ બીજા પાત્રનું નામ આપવામાં આવ્યું નથી અનામી છે નવા કરારના પંડિતો એમ કહે છે કે આ અનામી પાત્ર એ શુભ સંદેશકાર યોહાન પોતે છે યહૂદી આચાર સંહિતા મુજબ બે પુરુષો એક બાબત સાથે જુએ અને પછી જો બંને સાથે એ બાબતને ઉચ્ચારે તો એ બાબત સત્ય તરીકે પ્રસ્થાપિત થાય માતા ધર્મસભાની રીત જુઓ સત્ય પ્રસ્થાપિત કરવું છે પ્રભુ ઈસુના અનંત જીવનનું પ્રભુ ઈસુના પુનરૂત્થાનનું પણ હવે આ બંને પુરુષ પાત્રો જુએ છે શું એમની આંખો જુએ છે ઈસુને વીંટાળેલા ક્ષણના પટ્ટા ત્યાં પડેલા છે જુએ છે ઈસુના માથે રાખવામાં આવેલો રૂમાલ વાળીને મૂકેલો છે શું જોતા નથી ઈસુના શબને બસ આટલે સુધી ઇતિહાસ હતો હવે ઇતિહાસની બહાર છલાંગ મારવી પડે જો ઇતિહાસમાં રહીએ તો શબ ક્યાં ચોરાઈ ગયું એની શોધખોળ શરૂ કરવી પડે કોણે ચોર્યું કરી એ માટે તપાસ પંચ નીમવું પડે દોષારોપણ શરૂ કરવું પડે ઇતિહાસમાં રહીએ તો પણ આજનો શુભ સંદેશ કહે છે કે આ બંને પુરુષ પાત્રો

ત્યાં એમણે ઇતિહાસ બાર છલાંગ મારી છે કે નહીં એ જાણવા પહેલા પાઠમાં જવું પડે પહેલા પાઠમાં આપણને કહેવામાં આવે છે કે પિત્તર યહૂદી છે અને આ યહૂદી પિતરને આમંત્રણ મળે છે રોમન કર્નેલિયસ કર્નેલિયસ રોમન છે અને આમંત્રણ આપે છે પિત્તર મારા આવો હવે યહૂદી ધર્મના કોઈ પણ ભક્તને અન્ય કોમના માનવો સાથે મળવાનો પ્રતિબંધ છે અન્ય કોમના માનવોને ઘરે જવાની મના છે પિતર જઈ શકે જો અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારમાં હજી અંધારું હતું ત્યારે એ પેલી કબરે ના ગયા હોત તો પિતરે ધરાર ના પાડી હોત પણ પિતર આમંત્રણ સ્વીકારે છે અને પિતર દોડી જાય છે રોમન કર્નેલિયસના ઘરે કેમ પિતર ઇતિહાસ બહાર છલાંગ મારે છે ઇતિહાસ આ માનવ પર અનેક મર્યાદા લાદે છે માત્ર સમય અને સ્થળની નહીં આ માનવોને નાત જાત રંગભેદ ધર્મ સંસ્કૃતિના ચોકામાં ગોઠવી દે છે અને એટલે આ ચોકામાં ગોઠવી દીધેલા આ માનવો એકબીજાને હવે મળી શકતા નથી કેમ ઇતિહાસે ગોઠવેલા ચોકા કોણ મળી શકે ત્યારે જે ઇતિહાસ બહાર છલાંગ મારે એ જ અને મળ્યા પિતર અર્થાત પિતરને અનુભવ થયો હવે પિતર વાત શરૂ કરે છે કઈ વાત આ ઈસુએ શું કર્યું તો કે છે સ્નાન સંસ્કારક યોહાનને હાથે સ્નાન સંસ્કાર પામ્યા પછી આ ઈસુ તો શેતાનના સકંજામાં પાપના પંજામાં સપડાયેલા સૌ કોઈને મુક્ત કરતા ફર્યા હતા હવે એ શેતાનના સકંજામાં અને પાપના પંજામાં સપડાયેલા એટલે કોણ એ આપણ બધા આપણે એટલા બધા સંકુચિત છીએ એટલા બધા બંધિયાર છીએ કે આ એકબીજાને મળવાનું આપણને પૂછાતું નથી જુઓને આપણે વળી પાછા ત્રીજા પાઠમાં અર્થાત આજના શુભ સંદેશમાં ફરીથી ડોક્યું કરીએ હવે આ દ્રષ્ટિકોણથી પેલી કબર જેના પર શીલા ગબડાવી બંધ કરી દેવામાં આવી મારે માટે આ બંધ કબર એક પ્રતિક સમાન છે એ બંધ કબર એ મારું જળ મન એ બંધ કબર એ મારું અવિકસિત અંતર એ એ બંધ કબર મારી સંકુચિત દ્રષ્ટિ આ જળ મન અવિકસિત અંતર અને આ સંકુચિત દ્રષ્ટિ જીવતે જીવત મને મરેલો બનાવે છે હું અન્ય ભાઈ સાથે કામ કરવા તૈયાર નથી કેમ એ મારા ધર્મનો નથી હું અન્ય સાથે કોઈ કામમાં જોડાવા તૈયાર નથી કેમ એમાં મને કશો ફાયદો નથી આ સંકુચિતતા મને સ્વાર્થી બનાવે છે અને મારી સ્વાર્થ વૃત્તિને પોષવા હું એને નિયમનું મોરું પહેરાવું છું મારો ધર્મ ના પાડે છે અને આ પંજામાં સપડાયેલા સૌ કોઈને મુક્તિ આપવા આવ્યા અને ઠામેઠામ ફર્યા અને પાપ તો જુઓ જેટલા મારી અંદર પાપ છે એટલા જ મારી બહાર પાપ છે મારી અંદરનું પાપ મારા બહારના પાપને પોષે છે ને મારી બહારનું પાપ મારા અંદરના પાપને પોષે છે એટલે દોષારોપણ કરવું બહુ સહેલું છે આ બહારના પાપને કારણે હું પાપી બન્યો તો બહારના લોકો કહે છે તારા પાપને કારણે અમે પાપી બન્યા આ વિષચક્ર ચક્ર ચાલ્યા કરે છે અને એ વિષચક્રમાંથી ચક્રમાંથી બહાર લાવવા કોઈ કે ચક્રમાં પ્રવેશવું પડે અને ઈસુ એ વિષચક્રમાં ચક્રમાં પ્રવેશે છે અને વિષ ચક્રમાં પ્રવેશ્યા પછી વિષ ચક્રનો સંપૂર્ણપણે ભોગ બને છે જ્યાં જ્યાં નિર્દેશ કરવાનો છે છે ત્યાં કરે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં એ કહેવામાં આવ્યું કે એમણે અંગુલી નિર્દેશ કર્યો પ્રત્યે હિતો ખળભળી ઉઠ્યા અને ઈસુને મોતને ઘાટ ઉતારી દીધા પહેલો શાસ્ત્ર પાઠ આ બધું કબૂલ કર્યા પછી હવે મર્મની વાત પર આવે છે પણ એ ઈસુ ફરીથી સજીવન થયા છે પીતર કહે છે એ પુનરુત્થાન પામેલા ઈસુ સાથે બેસીને મેં ખાધું છે મેં પીધું છે અર્થાત પીતરની વાત અને આજના શુભ સંદેશની વાત બંને વાત સાથે મળીને એક જ અવાજ ઉચ્ચારે છે શુક્રવારે તમે જેને ક્રુસ ઉપર મૃત્યુ પામતા જોયા છે એ પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા છે આજે પુનરુત્થાનની સવાર છે પાસખાનું પર્વ છે અને એટલે બીજા શાસ્ત્ર પાઠમાં કલ્લોસા નામના ધર્મસંઘ પર લેખક લખે છે અને ત્યાં આ જાહેરાત કરે છે ઈસુ ખ્રિસ્ત સાથે આપણે સજીવન થઈ ચૂક્યા છીએ આ સત્ય છે સત્યની ખૂબ જરૂર છે સત્યથી વાકેફ થવું એટલું જ જરૂરી છે દવાખાનાના પગથિયાં ચડતા દર્દીને એમ જ લાગે છે કે બીમારીના બંધનમાં છે ડોક્ટર તપાસ્યા પછી સત્ય જાહેર કરે છે ભાઈ તમે સંપૂર્ણપણે તંદુરસ્ત છો આ સત્ય જાણવાથી જે અત્યાર સુધી દર્દી હતો એની ચાલ એનો ચહેરો અને એનું ચારિત્ર તત્કાળ બદલાઈ જશે જેમ સત્યથી વાકેફ થયો કલોસા પર લખનારા એ લેખક આપણને એ સત્યથી વાકેફ કરે છે તમે સજીવન થઈ ચૂક્યા છો એ સુ ખ્રિસ્તને કારણે અને એટલા જ માટે પાસ્ખા પર્વ એ સૌથી મોટા આનંદનું પર્વ છે હવે હું સજીવન થયો છું કેવી રીતે કહી શકાશે જેમ પિતરના જીવન પરથી આપણને ખબર પડ્યું નાત જાત રંગરાગ ધર્મ સંસ્કૃતિના વાળામાંથી જેમ બહાર આવ્યા છે એમ હવે મારે પણ આ મારી પાર્થિવ બાબતોની જે વેઠ કરી રહ્યો છું એ વેઠના વેઠિયાપણામાંથી બહાર આવવાનું છે પાપની ગુલામીના ગુલામીપણામાંથી બહાર આવવાનું છે અને મારે સ્વતંત્ર જીવન જીવવાનું છે એ સ્વતંત્ર જીવન મર્યાદા વિહોણું છે એ જીવનની શરૂઆત અત્યારે થઈ છે એટલે સત્ય કહેવાયું છે મૃત્યુ એ જીવનનો અંત નથી મૃત્યુ એ અનંત જીવનનું પ્રવેશ દ્વાર છે જેમ ઈસુ મૃત્યુને પરાજિત કરીને અનંત જીવનમાં પ્રવેશ્યા છે એમ હું પણ એ બાધરી મેળવી ચૂક્યો છું કે આ મૃત્યુને પરાજિત કરીને આ જીવનમાં જ અનંત જીવનમાં પ્રવેશું છું મારી ભૂખ તરસ સ્થળકાળ બીમારી અને કમજોરીની મારી મર્યાદા અકબંધ રહેશે પણ મારા પર પાપની ગુલામી અકબંધ નથી મારા પર મૃત્યુનો અખત્યાર અકબંધ નથી મારા પર મારી દુર્વૃત્તિઓનો જોર હરદમ નથી હું સ્વતંત્ર છું આ છે આપણું પાસખા પર્વ આ છે આપણું પુનરૂખાંક